સરકારશ્રીને જલ છે નળ યોજના અંતર્ગત રૂપિયા 500માં નગરપાલિકા હવે નળ કનેક્શન આપશે. તળાજા નગરપાલિકા દ્વારા રહેણાંક મિલકતનું બિનકાયદેસર નળ કનેક્શન હવે સરળતાથી કાયદેસર થવા યોજના બહાર પાડવામાં આવી છે. જલ છે નળ યોજના અંતર્ગત રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેણાંક મિલકતના પાણીના કનેક્શન કોઈપણ પ્રક્રિયા કે નિયત ફી ભર્યા વગર ગેરકાયદેસર કનેક્શન જોડાણ કરેલ છે તેવા મિલકત ધારકોને રૂપિયા 500 ભરી નળ કનેક્શન નિયમિત રેગ્યુલર કરવાની યોજના ચાલુ હોય પોતાનું પાણીનું કનેક્શન રેગ્યુલર કરાવી લેવા નગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે નગરપાલિકાના હાઉસ ટેક્સ શાખાનો સંપર્ક કરવા ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે. તળાજા તાલુકાના ભદ્રાવળ ગામેથી દેશી દારૂ બનાવવાનો આથો તળાજા પોલીસે પકડી પાડ્યો હતો. તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે આવતા બાતમી મળેલ કે ભદ્રાવળ એક ગામે રહેતા દેવીપુંજકવાસમાં વાલીબેન તથા બહાદુરભાઈ કેશુભાઈ પરમાર પોતાના કબજામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિઓ કરે છે. જે બાતમીને આધારે જગ્યા ઉપર રેડ કરવામાં આવતા હાજર કોઈ મળી આવ્યું ન હતું, પરંતુ દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો. પોલીસે ફરાર બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.